नमस्कार दर्शक मित्रों, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. મહારાષ્ટ્રની 288 બેઠકો તથા 81 બેઠક ઝારખંડમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર તથા સમગ્ર ભારતમાં ખાલી પડેલ વિધાનસભા લોકસભાની પેટા ચૂંટણીઓ થશે. ચૂંટણી પંચે મંગળવારે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26મી નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે, જ્યારે ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે 5મી જાન્યુઆરીએ પૂરો થશે. મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 23મીએ આવશે. રાજ્યની તમામ 288 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર નામાંકન માટેની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર છે. ઝારખંડમાં 13-20 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. પરિણામ મહારાષ્ટ્રની સાથે 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. બંને રાજ્યોના ચૂંટણી પરિણામો 23 નવેમ્બરે એક સાથે જાહેર કરવામાં આવશે. ઝારખંડના ઘણા જિલ્લાઓ નક્સલ પ્રભાવિત છે અને ત્યાં સુરક્ષાની ચિંતા છે, જેના કારણે બે રાઉન્ડમાં મતદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ છતાં આ એક મોટો નિર્ણય છે, કારણ કે 2019માં અહીં 5 તબક્કામાં મતદાન થયું હતું. આ બંને રાજ્યોની સાથે વાયનાડ લોકસભા સીટ પર પણ 13 નવેમ્બરે મતદાન થશે. રાહુલ ગાંધીના રાજીનામાના કારણે આ બેઠક ખાલી પડી છે. મહારાષ્ટ્રમાં પણ લોકસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. આ માટે પણ 20મી નવેમ્બરે એક સાથે મતદાન થશે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો 10ને બદલે માત્ર 9 વિધાનસભા સીટો પર પેટા ચૂંટણી યોજાશે. ઉત્તર પ્રદેશમાં અયોધ્યાની મિલ્કીપુર સીટ પર પેટા ચૂંટણી થશે નહીં. તમામ 9 બેઠકો પર 13મી નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 23મી નવેમ્બરે એક સાથે જાહેર કરવામાં આવશે. 13 નવેમ્બરે કુલ 47 વિધાનસભા સીટો પર મતદાન થશે. ઉત્તરાખંડની કેદારનાથ વિધાનસભા સીટ પર 20 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાવાનું નક્કી કરવામાં આવ્યું છે. મહાવીરમ અમારા નવા ઓર્ગેનિક ઘી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે. FSSAI પ્રમાણિત ISO 2015 સર્ટિફાઈડ કંપનીનું શુદ્ધ ઘી, મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા. મુખ્ય બ્રાન્ચ ભાયંદર. મોબાઈલ નંબર 9930111185 86. ઝેલમ મહેતા, ઘાટકોપર 9322142999. શીતલ મહેતા, ભુજ 9408202004. શ્રી બિદડા સર્વોદય હોસ્પિટલ મધ્યે દર મહિનાના 3જા શુક્રવારના તારીખ 18-10-2024ના સવારે 10:30 થી 11:30 દરમિયાન આદિપુરની ડિવાઇન લાઈફ હોસ્પિટલના પૂર્ણકાલીન સેવા આપતા ફેફસાના રોગોના નિષ્ણાંત ડૉક્ટર આદિત્ય પંડ્યા મળી શકશે. TB, ન્યુમોનિયા, વારંવાર કફ, ઉધરસ, એલર્જી, અસ્થમા વગેરે છાતીને લગતા દર્દીઓને તપાસી નિદાન કરી અપાશે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોફ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય KC જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 15 ઓક્ટોબર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.